યુવતીઓમાં હિપહોપ અને બેલે ડાન્સનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે આવા સમયે પણ કેટલીક યુવતીઓ પરંપરાગત નૃત્ય શીખીને કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે. અમદાવાદની યુવતીઓ પણ ભરતનાટ્યમ શીખવા માટે પ્રયત્ન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપનાર નિધિ વોરાનું માનવું છે કે બોલિવૂડની બોલબાલા છતાં ભરતનાટ્યમનો ક્રેઝ વધી રહ્યો છે. છોકરીઓમાં અત્યારે ક્લાસિકલમાં આમ જોવે, એટલે કે ન્યૂઝ ચેનલમાં કે કોઈ ટીવીમાં જોવે તો એ લોકોને ખ્યાલ આવે કે આવું કંઈક અલગ છે જે વેસ્ટર્ન કરે છે, ફિલ્મી સોંગ કરે, એનાથી આ કંઈક ડિફરન્ટ છે. જે રીતના ઘૂંઘરું પહેરીને અમારામાં ડાન્સ કરે, જે રીતના મેકઅપ હોય, અમારા ઓર્નામેન્ટ્સ હોય, એનું જોવે એટલે કે મમ્મી મારે પણ આવું કંઈક કરવું છે એમ. નાની નાની છોકરીઓ જોવે એટલે એ લોકોને એવું થાય, ખ્યાલ આવે કે મમ્મી મારે પણ આવું કંઈક કરવું છે. એના કારણે એ લોકોને હવે ખ્યાલ આવી રહ્યો છે કે ક્લાસિકલ કંઈક શીખવા જેવું વસ્તુ છે અને આપણી સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. ભરતનાટ્યમ નૃત્ય શીખનાર યુવતીઓ માને છે કે આ કળામાં સમજવાનું ઘણું છે અને તેથી આ કળા જાણવાનો તેમને રસ જાગ્યો છે. ભરતનાટ્યમને શીખવા આવું છું. અત્યારે ક્લાસિકલને એ બધું દેખાતું નથી. યંગ એજીસ જે બધા છે એ લોકો બહુ ઓછું આ બધું વેસ્ટર્ન હિપહોપ આ બધું કરે છે, એટલે કંઈક અલગ શીખવા માટે થઈને આ નિધિ મેમ છે જે જનકાર ગ્રુપ ટ્યુશન ચલાવે ક્લાસીસ ચલાવે છે, એ આવી રીતે ભરતનાટ્યમને ક્લાસિકલ શીખવાડે છે. પરંપરાગત નૃત્યને જાણવાનું કામ થોડી મહેનત માંગી લે તેવું છે, કારણ કે કળામાં લય અને તાલનો સંગમ થવો જરૂરી છે અને તેથી જ સાહસી યુવતીઓ પૂરા લગન સાથે કળાને સાર્થક કરવાનો પ્રયાસ કરી રહી છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે દીપેન પડિયાર, વીટીવી અમદાવાદ.